गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपने आर्टिकल 6.5 दैट इज द इलेक्ट्रॉन हीट कैपेसिटी स्टार्ट करसू। नाउ व्हाट इज द डेंसिटी ऑफ स्टेट्स डीई? डेंसिटी ऑफ स्टेट्स इज द नंबर ऑफ एनर्जी स्टेट्स पर यूनिट एनर्जी लेवल। एक यूनिट एनर्जी लेवल में केटला नंबर ऑफ एनर्जी स्टेट्स छे एने डेंसिटी ऑफ स्टेट्स कहेवाय। सो इफ यू आर आस्क्ड in one marker that what is density of states or define density of states, then you write density of states is the number of energy states per unit energy level. Figure 6.8 ma tamne density of states versus energy no graph apelo che. Tamne me જ્યારે આર્ટિકલ 6.3 ફર્મી ડિસ્ટ્રીબ્યુશનવાળી ફર્મી દિરાક ડિસ્ટ્રીબ્યુશનવાળી ટોપિક કરાવતી હતી ત્યારે મેં તમને કીધું હતું કે ફર્મી લેવલ EF થી ઓછી જે લેયર્સને એનર્જી હશે એ લેયર્સમાં તમારા ઇલેક્ટ્રોન્સ હશે અને ફર્મી લેવલથી વધારે એનર્જીવાળા ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન્સ નહીં હોય। આ વસ્તુ આપણે પહેલાં જોઈ, મેં કહી દીધું હતું તમને, તો એ જ વસ્તુ છે। ઈએફની પેલ ઈએફથી ઓછી એનર્જીવાળા જે ઓર્બિટલ્સ છે એને મેં શેડ કર્યું છે અને રીજન 1 નામ આપ્યું છે, એનાથી વધારે અને રીજન 2 જેને શેડ નથી કર્યું। Sommerfeld pointed out that the smeared out region of the distribution function has a width of order 4 kBT। હવે આ ગ્રાફ ઉપરથી Sommerfeld જેને Sommerfeld મોડલ અને Sommerfeld થિયરી બનાવી એને પોઈન્ટ આઉટ કર્યું કે આ જે સ્મેર્ડ આઉટ રીજન છે ને, આ રીજન ડોટેડ વાળું, એ રીજનની વિડ્થ છે 4 kBT। હાઉ? આ જે EF છે એનાથી 2 kBT આ બાજુ અને 2 kBT આ બાજુ, 2 kBT પ્લસ 2 kBT ઇઝ 4 kBT। ધ ઇલેક્ટ્રોન્સ ઇન એનર્જી રેન્જ 2 kBT બિલો ધ ફર્મી લેવલ અંડર ગો એક્સાઇટેશન ટુ ક્રોસ ઇટ વેન મેટલ ઇઝ હીટેડ ફ્રોમ એબ્સોલ્યુટ ઝીરો ટુ ટેમ્પરેચર T। તો સોમરફિલ્ડે બીજું શું કીધું, પોતાને બીજું શું પોઈન્ટ આઉટ કર્યું કે ફર્મી લેવલથી 2 kBT એનર્જી, 2 kBT એનર્જી ઓછા, ફર્મી લેવલની એનર્જીથી 2 kBT ઓછો જે ઇલેક્ટ્રોનની એનર્જી હોય એ જ ઇલેક્ટ્રોન એક્સાઇટેશન અંડરગો કરે, એક્સાઇટેશન અંડરગો કરે અને ઇટ ટુ ક્રોસ ઇટ વેન મેટલ ઇઝ હીટેડ ફ્રોમ 0 to temperature T। જ્યારે તમે કોઈ પણ મેટલ જે 0 કેલ્વિન ઉપર છે એને હીટઅપ કરીને ટેમ્પરેચર ટી સુધી લઈ આવો ત્યારે શું થાય કે આ ફર્મી એનર્જીને, આ જે ફર્મી લેવલ છે એને ક્રોસ કયા 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 ઇલેક્ટ્રોન કરી શકે, તો ફર્મી લેવલથી 2 kBT એટલે અહીંયા સુધી મેં તમને કીધું ને કે EFથી 2 kBT આ બાજુ અને 2 kBT આ બાજુ મળીને આ 4 kBT થાય। તો ફર્મી એનર્જીથી 2 kBT એટલે આટલા આ રિજનમાં જે ઇલેક્ટ્રોન્સ હોય ને, ઓનલી ધે કેન અંડર ગો એક્સાઇટેશન એન ક્રોસ ધીસ લેયર। પછી બીજું સોમરફેલ્ડે શું કીધું, ઓનલી ધ અપર મોસ્ટ ઇલેક્ટ્રોન્સ ઇક્વલિંગ અ ફ્રેક્શન ઓફ 4 kBT બાય EF આર ઇફેક્ટેડ બાય ધ પ્રેઝન્સ ઓફ ફિલ્ડ ગ્રેડિયન્ટ ઇલેક્ટ્રિક ઓર થર્મલ કે સોમરફેલ્ડે એ પણ કીધું કે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવો કે પછી ટેમ્પરેચર ગ્રેડિયન્ટ લગાવો, થર્મલ ગ્રેડિયન્ટ એટલે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ, તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવો કે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ લગાડો, કોઈ પણ ટાઈપની ફિલ્ડ લગાડો, ખાલી અપર મોસ્ટ ઇલેક્ટ્રોન્સ એટલે ફર્મી લેવલના આસપાસના જે ઇલેક્ટ્રોન્સ છે ને, અપર મોસ્ટ ઉપરના ઇલેક્ટ્રોન્સ એ જ અફેક્ટ થશે। એ અપર મોસ્ટ ઇલેક્ટ્રોન્સ કેટલા, તો ફ્રેક્શન ઓફ
फोर के बी टी बाय ई एफ एटले आ मैं तमने कीधु ने ई एफ छेलो ऑक्युपाइड लेवल छे इलेक्ट्रॉनों, बाकी इलेक्ट्रॉन ऑक्युपेशन हमेशा ई एफ थी नीचेवाड़ा एनर्जी लेवल्स में ऊपर न हो। हवे इलेक्ट्रॉन्स तो बधा ई एफ थी नीचे घनी बधाई एनर्जी लेवल्स में छे, पण ज्यारे तमे इलेक्ट्रिक फील्ड के कोई पण फील्ड अप्लाय करशो ने त्यारे अपर मोस्ट इलेक्ट्रॉन्स एटले के जे ऊपरना भागना इलेक्ट्रॉन्स छे ने आ साइडना इलेक्ट्रॉन्स एज एनो ऊपर ज अफेक्ट आवशे। अने अपर मोस्ट इलेक्ट्रॉन्स केटला तो फोर के बी टी बाय ई एफ फ्रेक्शन जेटला इलेक्ट्रॉन्स ज अफेक्ट थशे। आवुं पण સોમરફેલ્ડે પોતાની થિયરીમાં કીધું। નાઉ સોમરફેલ્ડ કન્ક્લુડેડ ધેટ ઇલેક્ટ્રોન્સ ઓક્યુપાઈંગ સ્ટેટ્સ ઓનલી ક્લોઝ ટુ ફર્મી લેવલ કન્ટ્રીબ્યુટ થ્રુ મોસ્ટ ઓફ ધર પ્રોપર્ટી ઓફ મેટલ્સ। એટલે આ પોઈન્ટથી સોમરફેલ્ડે જ્યારે એમ કીધું કે ખાલી અપર મોસ્ટ ઇલેક્ટ્રોન્સ ઉપર અપર મોસ્ટ ઇલેક્ટ્રોન્સ ફોર કે બી ટી બાય ઈ એફ એટલા જ ઇલેક્ટ્રોન્સ ઇફેક્ટ થાય છે ઇલેક્ટ્રિક ફીલ્ડ કે થર્મલ ગ્રેડિયન્ટના કારણે, તો અગર અપરમોસ્ટ ઇલેક્ટ્રોન જસ્ટ ઇફેક્ટ થતા હોય ઇલેક્ટ્રિક ફીલ્ડ કારણે તો ઇલેક્ટ્રિક પ્રોપર્ટી પણ અપરમોસ્ટ ઇલેક્ટ્રોન કારણે જ ડિસાઇડ થાય। તમારી જે ઇલેક્ટ્રિક પ્રોપર્ટીઝ છે કે ટેમ્પરેચરના કારણે જે પણ પ્રોપર્ટી થર્મલ પ્રોપર્ટીઝ છે એ બધી કોના કારણે ડિસાઇડ થઈ શકે? અપર મોસ્ટ ઇલેક્ટ્રોન્સ કારણે। અપર મોસ્ટ ઇલેક્ટ્રોન્સ ક્યાં છે? તમારા ફર્મી લેવલના આસપાસ, ફર્મી લેવલના આસપાસ, વિચ મીન્સ કે ફર્મી લેવલના આસપાસના જે ઇલેક્ટ્રોન્સ છે એ જ તમારા કોને ડિસાઇડ કરી શકે? ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી, થર્મલ પ્રોપર્ટી ઓર કોઈ પણ મેટલની કોઈ પણ પ્રોપર્ટીની। તો એ જ વસ્તુ સોમરફેલ્ડે કન્ક્લુડ કરી પછી। સોમરફેલ્ડ કન્ક્લુડેડ દેટ ઇલેક્ટ્રોન્સ ઓક્યુપાઈંગ સ્ટેટ્સ ઓનલી ક્લોઝ ટુ ફર્મી એનર્જી લેવલ, ફર્મી એનર્જી લેવલના પાસેના સ્ટેટ્સને જ ના જ ઇલેક્ટ્રોન્સ કન્ટ્રીબ્યુટ કરે મોસ્ટલી મેટલની પ્રોપર્ટીઝમાં, બીજા નહીં, નીચેવાળા નહીં, ખાલી ફર્મી લેવલથી ક્લોઝ જે ઇલેક્ટ્રોન્સ છે એ જ કન્ટ્રીબ્યુટ કરે મેટલની પ્રોપર્ટીઝને। ઓન હીટિંગ ફ્રોમ ઝીરો કેલ્વિન ટુ ટી કેલ્વિન ધ રાઇઝ ઇન થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન ઇઝ કે બી ટી। હવે આ તો તમને ખબર જ છે કે ટેમ્પરેચર ટી હોય તો એનર્જી કેટલી હોય? યુ ઇઝ ઇક્વલ ટુ કે બી ઇન્ટુ ટી। સો જ્યારે તમે કોઈ પણ મેટલને ટેમ્પરેચર વધારશો તો એની એનર્જી, થર્મલ એનર્જી પણ વધશે, ગરમ થશે એટલે થર્મલ એનર્જી વધશે। થર્મલ એનર્જી કેવી રીતે વધશે? તો ઇલેક્ટ્રોન છે મેટલની અંદર, એક ઇલેક્ટ્રોન છે એની થર્મલ એનર્જી વધશે, અને એ થર્મલ એનર્જી કેટલી થશે? યુ ઇઝ ઇક્વલ ટુ કે બી ટી। ઓકે, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ ઇઝ સ્મોલ એન। આપણા પાસે કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે વન યુનિટ વોલ્યુમમાં? તો સ્મોલ એન। દેરફોર તમને તમારા રેફરન્સ બુકમાં ડાયરેક્ટલી આપેલું છે ધેટ ધ ચેન્જ ઇન નેટ થર્મલ ઇન્ટરનલ એનર્જી પર યુનિટ વોલ્યુમ ઇઝ ગિવન એઝ યુ ઇઝ ઇક્વલ ટુ એન ફોર એન કે બી ટી સ્ક્વેર બાય ટી એફ યોર ઇક્વેશન 108। આ ડાયરેક્ટલી આપેલું છે, પણ આપણે થોડો આપણે એક્સ્ટ્રા આ ડેરિવેશન કરશું તમારા સમજવા માટે। તમને એક્ઝામમાં લખવું હોય તો લખી શકો, ના લખવું હોય તો તમારી ઈચ્છા। અકોર્ડિંગ ટુ સોમરફેલ્ડ ઓનલી અ ફ્રેક્શન ઓફ 4 કે બી ટી આર ઇફેક્ટેડ બાય રાઇઝ ઇન ટેમ્પરેચર। જેવી રીતે આપણે ઉપર હમણાં જોયું કે સોમરફેલ્ડે કીધું હતું કે બહુ નાનકડો ભાગ, બહુ જ નાનકડો ભાગ જે ફ્રેક્શન છે 4 કે બી ટી બાય ઈ એફનો એ જ અફેક્ટ થશે તમારા ફીલ્ડથી, તે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કે ઇલેક્ટ્રિક ફીલ્ડ વોટ એવર ટેમ્પરેચર તો
राइज इन टेम्परेचर कारण 4kBT/EF जेटला ज इलेक्ट्रॉन्स अफेक्ट थे। नंबर ऑफ इलेक्ट्रॉन्स पर यूनिट वॉल्यूम विच अंडरगो एनर्जी राइज इन थर्मल एनर्जी इज एन इंटू kBT/EF। हवे नंबर ऑफ इलेक्ट्रॉन्स केटला छे एन। हवे आ एन नामाथी केटला इलेक्ट्रॉन्स जे छे केटला इलेक्ट्रॉन्स मां राइज इन टेम्परेचर कारणे थर्मल एनर्जी राइज थाशे तो 4kBT/EF फ्रेक्शन जेटला तो n इंटू 4kBT/EF। सो नंबर ऑफ इलेक्ट्रॉन्स विच अंडरगो राइज इन थर्मल एनर्जी इज नंबर ऑफ इलेक्ट्रॉन्स इंटू द फ्रैक्शन विच आर इफेक्टेड। धारो कि मारा पासे 6 इलेक्ट्रॉन्स छे ओके पर यूनिट वॉल्यूम। धारो कि मारा पासे पर यूनिट वॉल्यूम 6 इलेक्ट्रॉन्स छे। हवे सॉमरफेल्डनी थियरी ने प्रमाणे धारो के खाली 1/3 इलेक्ट्रॉन्स 1/3 इलेक्ट्रॉन्स ज इफेक्ट थाय छे ड्यू टू राइज इन टेम्परेचर तो नंबर ऑफ इलेक्ट्रॉन्स पर यूनिट वॉल्यूम विच गो अंडर गो राइज इन टेम्परेचर राइज इन थर्मल एनर्जी विल बी 6 એટલે કે જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે અને એમાંથી 6માંથી કેટલાનો ટેમ્પરેચરના કારણે ટેમ્પરેચર રાઇઝના કારણે ફરક આવશે ખાલી 2 ઇલેક્ટ્રોનના 6 ઇલેક્ટ્રોન છે પણ એમાંથી ત્રીજા ભાગના ઇલેક્ટ્રોન્સ માં જ ઇફેક્ટ પડશે તો 6ના ત્રીજો ભાગ એટલે 6 × 1/3 દેટ ઇઝ 2 ખાલી 2 ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ જ રાઇઝ ઇન થર્મલ એનર્જી થશે ઇફેક્ટ થશે તો મેં શું કર્યું નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ સ્મોલ એન ઇન્ટુ ધીસ ફ્રેક્શન સો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ વિચ અંડરગો રાઇઝ ઇન થર્મલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ 4kBT/EF। Now, net change in thermal energy per unit volume. Is equal to number of electron per unit volume which undergo rise in thermal energy into rise in thermal energy of one electron. હવે total change in thermal energy કેવી રીતે કાઢવાનું આપણે નેટ ચેન્જ ઇન થર્મલ એનર્જી એક તો પહેલાં એક જ ઇલેક્ટ્રોન કોઈ એક ઇલેક્ટ્રોનમાં રાઇઝ ઇન થર્મલ એનર્જી કેટલી છે એટલે એક ઇલેક્ટ્રોનના કારણે થર્મલ એનર્જી કેટલી વધે છે ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે એનાથી આપણે ટોટલ ચેન્જ ઇન થર્મલ એનર્જી મળે ને એક ઇલેક્ટ્રોનના કારણે થર્મલ એનર્જીનો ચેન્જ શું થાય છે એકના કારણે ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કરીએ તો ટોટલ તમારા સેમ્પલમાં કેટલો ચેન્જ ઇન થર્મલ એનર્જી આવશે એ આપણે મળે ધારો કે એક ઇલેક્ટ્રોન એનર્જી ઓફ વન ઇલેક્ટ્રોન કારણે રાઇઝ ઇન થર્મલ એનર્જી ધારો કે છે 2 ફોર એક્ઝામ્પલ અને મારા પાસે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે 18 નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે મે બી એક ઇલેક્ટ્રોનના કારણે રાઇઝ ઇન થર્મલ એનર્જી 2 છે અને 18 ઇલેક્ટ્રોન્સ છે તો ટોટલી 18 ઇલેક્ટ્રોન્સના કારણે ટોટલ ચેન્જ ઇન થર્મલ એનર્જી કેટલી થશે 18 × 2 દેટ ઇઝ 36 આ નંબર જસ્ટ તમને સમજવા માટે તો નેટ ચેન્જ ઇન થર્મલ એનર્જીને હું યુથી દર્શાવું છું યુ દેટ ઇઝ યોર નેટ ચેન્જ ઇન થર્મલ એનર્જી પર યુનિટ વોલ્યુમ ઓકે ના નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ વિચ અંડર ગો રાઇઝ ઇન થર્મલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ 4kBT/EF એન્ડ રાઇઝ ઇન થર્મલ એનર્જી ઓફ વન ઇલેક્ટ્રોન
सी द राइज इन थर्मल एनर्जी ऑफ वन इलेक्ट्रॉन. राइज इन थर्मल एनर्जी पर इलेक्ट्रॉन એટલે वन इलेक्ट्रॉन इज इक्वल टू के बी टी. राइज इन थर्मल एनर्जी ऑफ वन इलेक्ट्रॉन इज इक्वल टू के बी टी. सो दिस इज रिड्यूस्ड इन टू अ इक्वेशन फॉर्म लाइक यू इज इक्वल टू एन इंटू फोर के बी टी बाई ई एफ इंटू के बी टी. सीम्प्लिफाई करो आने तो यू इज इक्वल टू फोर एन के बी स्क्वेर टी स्क्वेर डिवाइडेड बाई ई एफ. बट फ्रॉम इक्वेशन 82 ई एफ इज इक्वल टू के बी टी एफ. आपने इक्वेशन 82 डिराइव करियो तो જેમાં આપણે ફર્મી ટેમ્પરેચર ડિફાઇન કર્યું હતું ઇક્વેશન 82 આર્ટિકલ 6.3માં ધ ટી એફ ઇઝ ઇક્વલ ટુ કે બી ટી એફ. એ જ ઇક્વેશન આપણે વાપરશું. અહીંયા જે ઈ એફ છે ને જે કે બી ટી એફ પુટ કરી દે તો યુ ઇઝ ઇક્વલ ટુ ફોર એન કે બી સ્ક્વેર ટી સ્ક્વેર ફોર એન કે બી સ્ક્વેર ટી સ્ક્વેર ડિવાઈડેડ બાય કે બી ઇન્ટુ ટી એફ. તમારું એક કે બી અને એક કે બી જશે તો વધશે શું ફોર એન કે બી ટી સ્ક્વેર બાય ટી એફ. સો યુ ઇઝ ઇક્વલ ટુ ફોર એન કે બી ટી સ્ક્વેર બાય ટી એફ. યુ શું છે તમારું? યુ શું છે? નેટ ચેન્જ ઇન થર્મલ એનર્જી પર યુનિટ વોલ્યુમ. તો હું શું લખું કે નેટ ચેન્જ ઇન થર્મલ એનર્જી પર યુનિટ વોલ્યુમ ઇઝ ગીવન બાય યુ ઇઝ ઇક્વલ ટુ ફોર એન કે બી ટી સ્ક્વેર બાય ટી એફ. ફોર એન કે બી ટી સ્ક્વેર બાય ટી એફ. લેટ અસ નેમ ઇટ ઇક્વેશન 108. તો તમને રેફરન્સ બુકમાં ડાયરેક્ટલી આ આપેલું છે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન અને પછી નેટ ચેન્જ ઇન થર્મલ એનર્જી. અહીંયાથી ડાયરેક્ટ આ આપ્યું છે. આટલો એ પોર્શન જે છે આટલો પોર્શન તમારા એક્સ્ટ્રા સમજવા માટે. તમને ટાઈમ હોય પેપરમાં તો લખી શકો છો, નહીંતર રેફરન્સ બુક પ્રમાણે જેટલું રેફરન્સ બુકમાં જેટલું છે એટલું પણ લખો તો પણ બરાબર છે. નાઉ ધ ઇલેક્ટ્રોન હીટ કેપેસિટી. ઇલેક્ટ્રોન હીટ કેપેસિટીને આપણે પહેલાં પણ ડિફાઇન કર્યું હતું. ઇલેક્ટ્રોન હીટ કેપેસિટી CEL ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ બાય ડેલ ટી. આપણે ડેલ બાય ડેલ ટી ઓફ યુ. સો ડેલ બાય ડેલ ટી ઓફ યુ. યુ શું છે? ફોર એન કે બી ટી સ્ક્વેર બાય ટી એફ. તો યુની જગ્યાએ ફોર એન કે બી ટી સ્ક્વેર બાય ટી એફ. તો સીઈએલ ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ ટી ફોર એન કે બી ટી સ્ક્વેર બાય ટી એફ. હવે ફોર એન કે બી ટી એફ એને તમે બહાર કાઢી નાખો કારણ કે કોન્સ્ટન્ટ છે. ફોર કોન્સ્ટન્ટ છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ પણ કોન્સ્ટન્ટ રહેવાના છે, બોલ્ટઝમેન કોન્સ્ટન્ટ પણ એ કોન્સ્ટન્ટ છે ને ફર્મી ટેમ્પરેચર પણ એ લેવલ જે ફર્મી લેવલ છે એનું પણ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ જ રહેવાનું છે. તો ફોર એન કે બી ટી એફને એ કોન્સ્ટન્ટ છે એટલે બહાર કાઢી લો. પછી વચ્ચે શું? ડેલ બાય ડેલ ટી ઓફ ટી સ્ક્વેર. ડેલ બાય ડેલ ટી ઓફ ટી સ્ક્વેર. ટી સ્ક્વેરનું ડિફરન્સીએશન શું થાય? ટુ ટી. તો આ તમારી ઇક્વેશન કેવી થઈ જશે? સીઈએલ
इज इक्वल टू 4NKB2T डिवाइडेड बाय TF, विच मीन्स CeL इज इक्वल टू 8NKBT बाय TF. सो योर CeL बिकम्स 8NKBT बाय TF. दैट इज योर इक्वेशन 109.